વિષય એમ રહે છે. આજની તારીખ છે 23/6/21, વાર બુધવાર. આજનો વિડીયો મારો અહીંયા શરૂ કરું છું. ગયા વખતે આપણે શુક્રવારનો જે વિડીયો હતો એમાં મેં તમને લેશન આપ્યો હતો એ થી જે સુધીનો, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, જે સુધીમાં તમે તમને આ રીતે સળંગ આખી લાઈનમાં મેં તમને રફ બુકમાં લખાયું. હવે જે પછી કે, તો કે થી અહીંથી હું તમને શરૂ કરાવું છું, તો મારી સાથે સાથે તમે પણ કે શીખી જશો. ઘણાને અક્ષરો આવડતા નહીં હોય, કાંઈ વાંધો નહીં, પણ આપણે દરરોજ વિડીયો જોવાનો જેથી કરીને આપણે સરસ મજાનું કરી શકીએ. આપણે નથી આવડતું એવું તો કાંઈ છે જ નહીં. આપણે કેજી નર્સરી કરેલો છે, જેણે નથી કર્યું એને પણ આ બધું આવડી જશે. તો આજના મારા વિડીયોમાં પહેલાં રફબુકમાં રફબુક ખોલો અને ચાર લાઈન કરો. એક પેજમાં 1, 2, 3 અને 4, પછી બીજા પેજમાં 1, 2, 3 અને 4, એમ આ બે પેજ છે. મેં બે પેજ લખાવું છું ખાલી, તમને સાવ ઓછું લખાવું છું તો જ તમને આવડી જશે. તો પેલા લીટી આપો, કાં તો મમ્મીને કે પપ્પાને કહો તો લીટી આપી દે તમને. ચલો કર્યું શરૂ. તો હવે કેથી અહીંયા શરૂ કરું છું, મારી સાથે સાથે લખજો. પહેલું કે, પેલા સીધી લીટી કરવાની, આંબે ત્રાસી, જો આખા આખી લીટીમાં આવે એવી રીતે કે શીખજો. એની બરોબર નીચે કે ફોર કાઈટ, 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 કે ફોર કાઈટ. મારે બોર્ડમાં જાજુ લખાતું નથી, તમારે નોટમાં લગભગ 10 કે 12 લીટી છે, તો આખી લીટી તમે પૂરી કરજો. ચલો કે ફોર કાઈટ લખ્યું. હવે એની પછી લખો એલ ફોર લાયન. આમ સીધી લીટી કરી ત્રાસી, આપણે વળાંકો બધા કરેલા છે એટલે આપણને એબીસીડી બહુ સરળ પડી જશે, અક્ષરો પણ સરસ આવશે. ડબલ લાઈનની નોટ જ રાખજો, સિંગલ લાઈનની નોટ રાખતા નહીં, ડબલ લાઈનની રાખશો રફ બુકમાં તો અક્ષરો સરસ પડશે. ચલો એલ ફોર લાયન, 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 કે ફોર કાઈટ, એલ ફોર લાયન. હવે એલ પછી એમ, તો આવું પણ આપણે વળાંકમાં શીખી ગયા હતા, ખબર છે, બે એમ ભેગા કરીને મેં તમને શરૂઆતમાં કરેલું હતું. તો એમ ફોર મંકી, 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 એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો, એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ. એમ ફોર લાયન, લાયન એટલે શિંગ. એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. હવે આવે એન, એમ ફોર નર્સ, એમ ફોર નર્સ, નર્સ એટલે પરિચારિકા, જે આપણે દવાખાનામાં નર્સ હોય છે એ. એમ ફોર નર્સ, એમ ફોર નર્સ, એમ ફોર નર્સ, એમ ફોર નર્સ.
હવે આવે છે ઓ ઓ ફોર ઓરેન્જ 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 કે ફોર કાઇટ એલ ફોર લાયન એમ ફોર મંકી એન ફોર નર્સ ઓ ફોર ઓરેન્જ હવે આપણે બીજું પેજ કરશું તમારે એક જ પેજ છે ને એક પેજમાં આપણે એક બે ત્રણ અને પાંચ અક્ષર લેવાના છે એવી રીતે ડ્રાફ્ટ બુકમાં કરવાનું છે હવે બીજી ચાર લાઈન બીજા પાને કરો થઈ ગઈ ચલો હવે કરો શરૂ કરો ને ઓ ઓ પછી પી પી ફોર પેરોટ પેરોટ એટલે પોપટ પી ફોર પેરોટ રફ બુકમાં જ કરજો પાકી બુક તમારે આવી ગઈ હોય તો પણ કરતા નહીં આવી આવી લોટમાં તમારે કરવાનું છે પી ફોર પેરોટ 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 P for parrot, K for kite, L for lion, M for monkey, N for nurse, O for orange, P for parrot, Q. Q for queen, queen એટલે રાણી, Q for queen, Q for queen, Q for queen. Q for queen, Q for queen, Q for queen, Q for queen, queen એટલે રાણી, P for parrot, Q for queen, queen એટલે રાણી, હવે આવે છે એની પછી R. પહેલા પી કરવાનો અને પછી નીચે આવો કરજો એટલે આર આર ફોર રેડ કે રોઝ એટલે ગુલાબ જે કરો આર ફોર રેડ 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 રેડ એટલે ઉંદર રોઝ એટલે ગુલાબ બંને અક્ષર આવે છે કે ફોર કાઇટ એલ ફોર લાયન એમ ફોર મંકી એન ફોર નર્સ ઓ ફોર ઓરેન્જ પી ફોર પેરો ક્યુ ફોર ક્વીન આર ફોર રોઝ કે રેડ એની પછી આવે એસ એસ એટલે સન સન એટલે સૂર્ય સુરત દાદા છે ને એને એસ યુ એન સન એટલે સુરત એને સૂરજ કહેવાય સન કહેવાય એસ ફોર સન 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 P for parrot, Q for queen, R for rose, S for sun, sun એટલે સૂર્ય એની પછી આવે T, T for શું થાય tiger, tiger એટલે વાઘ અહીંયા આપણે lion આવ્યો અને અહીંયા આવો tiger, T for tiger, T for tiger, T for tiger, T for
for tiger, T for tiger, T for tiger, K for kite, L for lion, M for monkey, N for nest, the mall, K nurse, O for orange, P for parrot, Q for queen, R for red, S for sun, અને T for tiger. ચલો એટલે સુધીનું આજે કરાવું છું. તમને પહેલા મેં A થી Z સુધી કરાવ્યું છે. તો હવે આવે છે હોમવર્કનો વારો. તો A થી T સુધીનો હોમવર્ક આપું છું આજે. આવી રીતે જ લખવાનું છે તમારે. H W કરો. તારીખ 23/6/21. A to T રફ બુકમાં લખાવે. ફરી એક વાર લખવું. અહીં મારો વિડીયો